हेलो स्टूडेंट्स, હું છું પૃથ્વી આચાર્ય સુમુખ્ય અને ફરીથી આપનું સ્વાગત છે આ ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે મેથેમેટિક્સ સબ્જેક્ટ વિશે ભણવાના છે. આપણે મેથેમેટિક્સના ફર્સ્ટ લેક્ચરમાં સબ્જેક્ટનો સિલેબસ અને માર્કિંગ સિસ્ટમ સમજ્યા હતા, તો આજે આપણે આ સબ્જેક્ટની શરૂઆત કરીશું. તો આપણે માર્કિંગ સિસ્ટમમાં સમજ્યા કે યુનિવર્સિટીની એક્ઝામ હશે જે, બરાબર, એના આપણે 70 માર્ક્સ હશે અને જે ઇન્ટરનલ માર્ક્સ હશે એના 30 માર્ક્સ હશે, બરાબર. તો આપણે આ સબ્જેક્ટમાં ટોટલ 4 ચેપ્ટર સ્ટડી કરવાના છે, બરાબર. તો આપણા સિલેબસમાં કેટલા ચેપ્ટર છે? 4 ચેપ્ટર. તો ફર્સ્ટ ચેપ્ટર છે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, બીજું ચેપ્ટર છે અરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, ત્રીજું છે બાયનોમિયલ થિયરમ, અને ચોથું અને લાસ્ટ છે મેથેમેટિકલ ઇન્ડક્શન. તો ટોટલ આપણે આ 4 ચેપ્ટર સ્ટડી કરવાના છે 70 માર્ક્સની જે એક્ઝામ છે એના માટે. તો સૌથી પહેલાં હું તમને આપણે વાત થઈ એમ કે બેઝિક રૂલ અને બેઝિક ફોર્મ્યુલાથી આપણે સબ્જેક્ટની શરૂઆત કરીશું, બરાબર, પછી જ આપણા સિલેબસ તરફ આગળ વધીશું. એના પછી આપણે જે સેકન્ડ ચેપ્ટર છે એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, બરાબર, સૌથી પહેલાં આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે, બરાબર. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બેઝિક રૂલ અને બેઝિક જે નીડ છે આપણી, બરાબર, તમારે બેઝિક વસ્તુ જાણવી પડે જે મેથ્સની છે, બરાબર, તો એ વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં છે ટાઈપ્સ ઓફ નંબર્સ. આ ઘણી બધી પ્રકારના નંબર્સ આવતા હોય છે, બરાબર. આપને ખબર હોય કે ફોર એક્ઝામ્પલ નેગેટિવ નંબર્સ અથવા પોઝિટિવ નંબર્સ, બરાબર, એ વિશે તમને ખ્યાલ હશે, બરાબર. તો એના કરતાં પણ બીજા ઘણા બધા નંબર્સ હોય છે, બરાબર, એના વિશે અત્યારે વાત કરવાની છે. તો ટાઈપ્સ ઓફ નંબર્સ, એમાં પહેલો છે નેચરલ નંબર, બીજો છે વોલ નંબર્સ, ત્રીજું છે ઇન્ટીજર, ચોથું છે રેશનલ નંબર્સ, પાંચમું છે ઇરેશનલ નંબર્સ, બરાબર. તો આ બધા વિશે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ધીમે ધીમે એક એક કરતાં બધા જ નંબર્સ વિશે માહિતી મેળવશું. બટ એના પહેલાં વોલ નંબર્સ છે, બરાબર, એના પણ અલગ અલગ ટાઈપના નંબર્સ હોય છે. એમાં પણ ઇવન નંબર્સ છે, ઓડ નંબર્સ છે, પ્રાઇમ નંબર છે અને કમ્પોઝાઇટ નંબર છે. તો આ બધા નંબર વિશે આપણે ધીમે ધીમે સ્ટડી કરીશું. તો ફર્સ્ટ છે નેચરલ નંબર. The numbers that we use when we are counting or ordering. એટલે કે જે નંબર આપણે કાઉન્ટિંગ માટે એટલે કે ગણવા માટે અથવા ઓર્ડરિંગ એટલે કે ક્રમ આપવો હોય એના માટે યુઝ કરવું હોય તો એવા નંબરને આપણે શું કહીએ છીએ? નેચરલ નંબર. ફોર એક્ઝામ્પલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આ રીતના આપણે કાઉન્ટિંગ કરતા હોય છે, અથવા તો કોઈ પણને સિક્વન્સ આપવું છે, બરાબર, કોઈને ક્રમમાં ગોઠવવા છે, બરાબર, તો એને આપણે કેવા નંબર કહીશું? નેચરલ નંબર, બરાબર. તો આ બધા નંબરને આપણે નેચરલ નંબર કહીશું. એના પછી છે સેકન્ડ વોલ નંબર. તો વોલ નંબરમાં શું છે? ધ નંબર્સ ધેટ ઇન્ક્લુડ નેચરલ નંબર્સ એન્ડ ઝીરો, નોટ અ ફ્રેક્શન ઓર ડેસિમલ. એટલે કે વોલ નંબરમાં કેવા નંબર્સ હશે? કે જે નેચરલ નંબર્સ તો હશે જ, આપણે આની પહેલાંની સ્લાઇડમાં જોયું એમ કે નેચરલ નંબર બધા હશે, પ્લસ આમાં એક ઝીરો એડ થઈ ગયું વધારાનો, બરાબર, ઝીરો આપણે આમાં ઉમેર્યું, તો એવા બધા નંબર્સને શું કહેશું? હોલ નંબર. નોટ અ ફ્રેક્શન ઓર ડેસિમલ, એનો મતલબ શું થાય? કે અપૂર્ણાંક સંખ્યા અથવા તો અપૂર્ણાંક સંખ્યા અને દશાંશ સંખ્યાનો આમાં સમાવેશ નહીં થાય. અપૂર્ણાંક એટલે કે 1/2, 3/2, 5/10, બરાબર. તો આવા બધા જે ફ્રેક્શન છે અપૂર્ણાંક આને શું કહેશું? અપૂર્ણાંક સંખ્યા કહેશું. અને ડેસિમલ એટલે કે આપણે 1.2, 5.2 જે પોઈન્ટમાં જે નંબર છે એને આપણે ડેસિમલ પોઈન્ટ કહેશું, બરાબર. તો નેક્સ્ટ એનું એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ 0, 1, 2, 3, 4 આ રીતના આપણે આ બધા નંબર કેના માટે યુઝ કરીએ છીએ? કાઉન્ટિંગ માટે યુઝ કરીએ છીએ, બરાબર. તો ઝીરોને આમાં એડ કરવાથી આ બધા નંબર કેવા બની જાય છે? વોલ નંબર, બરાબર. આમને આને નેચરલ નંબર તો કહેવાય, બટ ઝીરો એડ થઈ જાય એટલે એવા બધા નંબર્સને શું કહેશું? વોલ નંબર. પછી છે ઇન્ટીજર. અ કાઉન્ટિંગ નંબર્સ 0 ઓર ધ નેગેટિવ ઓફ અ કાઉન્ટિંગ નંબર, નો ફ્રેક્શન્સ ઓર ડેસિમલ્સ. તો આપણે એક સ્ટેપ વધારે, પહેલાં તો નેચરલ નંબરમાં 1, 2, 3, 4, 5, એના પછી વોલ નંબર માં એક ઝીરો એડ કર્યો, હવે આમાં શું એડ થાય છે? નેગેટિવ નંબર. તો તમને એ વસ્તુ ખબર હોય છે કે વોટ ઇઝ પોઝિટિવ નંબર ને વોટ ઇઝ નેગેટિવ નંબર. તો નેગેટિવ નંબર એટલે કે એવા નંબર કે ઝીરો કરતાં વેલ્યુ એની નાની હોય, અને પોઝિટિવ નંબર એટલે ઝીરો કરતાં જેની વેલ્યુ મોટી હોય, બરાબર, એને કહેવાય પોઝિટિવ નંબર. તો આમાં આપણે નેગેટિવ અને પોઝિટિવ બંને નંબર્સનો આમાં ઇન્ક્લુડ કરીએ છીએ, તો એવા નંબરને શું કહેવાય? ઇન્ટીજર્સ. એ બધા નંબર્સને શું કહેશું આપણે? ઇન્ટીજર્સ. આમાં ઝીરો પણ ઇન્ક્લુડ
થઈ જશે. અને આમાં એ પણ છે કે નો ફ્રેક્શન ઓર ડેસિમલ, એટલે કે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાનો આમાં સમાવેશ થતો નથી. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ -3, -2, -1, 0, 1, 2, 3, બરાબર. તો આવા બધા નંબર્સને આપણે શું કહેશું? ઇન્ટીજર્સ, બરાબર. તો એમાં જો આ -3, -2, -1 આ બધા કેવા નંબર છે? નેગેટિવ નંબર છે. એના પછી આપેલું છે 0 અને એના પછી છે 1, 2, 3. તો આ બધા છે એ પોઝિટિવ નંબર છે. નેક્સ્ટ છે રેશનલ નંબર્સ. કેન બી એક્સપ્રેસ એઝ અ ફ્રેક્શન, ઇન્ક્લુડ ઇન્ટીજર એન્ડ ફ્રેક્શન્સ ઓર ડેસિમલ્સ. તો આપણે આને અપૂર્ણાંક સંખ્યા વડે દર્શાવીશું રેશનલ નંબર્સને, અને આપણે ઇન્ટીજર અને અપૂર્ણાંક સંખ્યાના આમાં સમાવેશ કરીશું, અથવા ડેસિમલ નંબરનો પણ આમાં ઉમેરીશું. ફોર એક્ઝામ્પલ 1/2, 2/3, 4/7, 0.5, 6.7. તો આ બધા છે એ ફ્રેક્શન નંબર છે, 1/2, 2/3, 4/7, અને આ છે 0.5, 6.7. તો આ બધા કેવા નંબર છે? ડેસિમલ નંબર્સ, બરાબર. તો આને આપણે કહેશું રેશનલ નંબર્સ. એના પછી નેક્સ્ટ છે ઇરેશનલ નંબર્સ. કેન નોટ એક્સપ્રેસ એઝ અ ફ્રેક્શન, એટલે કે આને આપણે અપૂર્ણાંક તરીકે નથી દર્શાવી શકતા. ફોર એક્ઝામ્પલ 5, √2, √5. તો આ બધા નંબર કેવા છે? રેશનલ નંબર્સ. હવે આની અંદર તમે √4, બરાબર, એવું નંબર લખશો તો ઇરેશનલ નંબર નથી, ઈ છે એ રેશનલ નંબર છે. બીકોઝ √4નું તમે વર્ગમૂળ કાઢશો, બરાબર, 4નું વર્ગમૂળ કાઢશો તો એનો વર્ગમૂળ થશે 2. તો એ 2 છે એ નેચરલ નંબર છે, હોલ નંબર છે, તો એને આપણે ઇરેશનલ નંબર નહીં કહેશું. જેનું વર્ગમૂળ ના નીકળી શકતું હોય, જેનું વર્ગમૂળ છે પોઈન્ટમાં આવતું હોય, તો એવા બધા નંબરને આપણે શું કહેશું? ઇરેશનલ નંબર્સ, બરાબર. તો એક્ઝામ્પલ તરીકે આપણે લખેલું છે √2, √5, √7, બરાબર. તો આ બધા નંબર છે ઇરેશનલ નંબર છે. નેક્સ્ટ છે ઇવન નંબર્સ. એન ઇન્ટીજર ધેટ ઇઝ ડિવિઝિબલ બાય 2, બરાબર. તો જે 2 વડે ડિવાઈડ થતા હોય, બરાબર, એને આપણે કહેશું ઇવન નંબર્સ, બરાબર. તો ફોર એક્ઝામ્પલ 0, 2, -16, -8, પછી છે 9,98,37,222. તો આ જે નંબર છે એના વડે એને પણ આપણે ઇવન નંબર કહેશું, બીકોઝ આને 2 વડે આપણે ડિવાઈડ કરી શકીએ, 2 વડે આપણે એને ભાગી શકીએ છીએ, એટલા માટે. નેક્સ્ટ છે ઓડ નંબર્સ, બરાબર. તો જે બેકી સંખ્યા ન હોય એને આપણે એકી સંખ્યા કહેશું, બરાબર. ઇવન નંબર્સ એટલે શું? બેકી સંખ્યા. ઇવન નંબર એટલે બેકી સંખ્યા, ઓડ નંબર એટલે એકી સંખ્યા હોય. એન્ડ ઇન્ટીજર ધેટ ઇઝ નોટ ડિવિઝિબલ બાય 2, એટલે જેને આપણે 2 વડે ન ભાગી શકીએ એને ઓડ નંબર કહેવાય, અને જેને આપણે 2 વડે ભાગી શકીએ એને આપણે ઇવન નંબર કહેશું, બરાબર. એકી સંખ્યા અને બેકી સંખ્યા, રાઈટ. ફોર એક્ઝામ્પલ 1, 7, 19, -17. તો આ બધા છે એકી સંખ્યા, ઓડ નંબર છે, આપણે આને 2 વડે ભાગી નથી શકતા, એટલે આપણે એને કહેશું ઓડ નંબર્સ. નેક્સ્ટ છે પ્રાઇમ નંબર્સ. અ પોઝિટિવ ઇન્ટીજર ધેટ ઇઝ ડિવિઝિબલ બાય એક્ઝેક્ટલી 2 પોઝિટિવ નંબર્સ, 1 એન્ડ ઇટસેલ્ફ. એટલે કે એવો એક પોઝિટિવ ઇન્ટીજર, બરાબર, આપણે ઇન્ટીજરની ડેફિનેશન જોઈ કે એમાં માઇનસ એટલે કે નેગેટિવ નંબર હોય, 0 હોય અને પોઝિટિવ નંબર હોય. તો આવા બધાને નંબર્સને કેવા નંબર કહેશું? ઇન્ટીજર. બટ એ ઇન્ટીજરમાં આપણે એને 2 જ નંબર વડે ભાગી શકવા જોઈએ, જેમ કે 1 વડે આપણે એને ભાગી શકીએ, અને ઇટસેલ્ફ એટલે કે એના જ વડે આપણે જે ભાગી શકીએ એવા નંબરને આપણે કહેશું પ્રાઇમ નંબર્સ, બરાબર. તો 1 ઇઝ નોટ અ પ્રાઇમ નંબર બીકોઝ ઇટ ઇઝ ડિવિઝિબલ બાય ઓનલી 1 પોઝિટિવ નંબર ઇટસેલ્ફ, બરાબર. એટલે 1 વડે ભાગી શકે અથવા એના વડે પોતે જાતે એના વડે ડિવાઈડ કરી શકે, તો એવા નંબરને આપણે પ્રાઇમ નંબર કરીએ. બટ 2 નંબર થવા જોઈએ, 2 પોઝિટિવ નંબર. અહીંયા તો આપણે એક છે એ પ્રાઇમ નંબર નથી, બીકોઝ 1ને આપણે 1 વડે જ ભાગી શકીએ છીએ, બીજા કોઈ નંબર વડે ભાગી શકતા નથી, બરાબર. તો 1 પોઝિટિવ નંબર થાય છે, એટલા માટે 1 પ્રાઇમ નથી. ફોર એક્ઝામ્પલ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23.
તો આ બધા નંબર છે પ્રાઇમ નંબર છે, તો આપણે સમજીએ કેમ પ્રાઇમ છે કે ટુ છે એને ટુ વડે ડિવાઈડ કરી શકીએ, તો હા કરી શકીએ. વન વડે કરી શકીએ, હા તો કરી શકીએ. બીજા કોઈ નંબર વડે આપણે એને ડિવાઈડ કરી શકીએ છીએ, જોઈએ. ત્રણ વડે કરી શકીએ, નો કરી શકીએ તો પોઈન્ટમાં નંબર આવશે. પાંચ વડે કરીએ તો પણ ન ચાલે, બરાબર. તો આવા બધા નંબર્સ છે એને આપણે શું કહેશું, પ્રાઇમ. એટલે ટુ છે એ પ્રાઇમ નંબર છે. થ્રીને આપણે જોઈએ, ત્રણને આપણે એક વડે ભાગી શકીએ, તો હા થ્રી બાય વન કરીએ તો થ્રી આન્સર આવે, અને થ્રી બાય થ્રી કરીએ તો આન્સર વન આવે. તો ત્રણ વડે પણ ભાગી શકીએ છીએ અને એક વડે પણ ભાગી શકીએ છીએ, એટલે આપણે એને શું કહેશું, પ્રાઇમ નંબર્સ. તો એના પછી છે પાંચ. તો પાંચને પણ આપણે એક વડે ભાગી શકીએ અને પાંચ વડે પણ ભાગી શકીએ, બરાબર. હવે આને સાત વડે ભાગીએ પાંચને તો ન ચાલે, કેમ કે પોઈન્ટમાં આન્સર આવશે. તો અહીંયા આપણે કીધેલું છે કે ડિવિઝિબલ બાય એક્ઝેક્ટલી ટુ પોઝિટિવ નંબર્સ. તો બે નંબર્સ વડે આપણે ભાગી શકીએ, બરાબર. તો એને કહેશું આપણે પ્રાઇમ નંબર્સ. તો બરાબર આ રીતે બધા તમે નંબર્સ જોઈ શકશો, કોને પ્રાઇમ નંબર્સ કહેવાય, કોને ન કહેવાય, બરાબર. તમે જાતે જ ચેક કરો કે આગળના જે નંબર છે એ પ્રાઇમ નંબર છે કે નહીં. નેક્સ્ટ છે, બરાબર, જે આપણે અત્યાર સુધી જે નંબર ભણ્યા એનો એક ડાયાગ્રામ છે, બરાબર. તો સૌથી પહેલાં તો એમાં એક રિયલ નંબર છે. તો રિયલ નંબર્સને આપણે બે પાર્ટ કર્યા છે, ઇરેશનલ નંબર અને રેશનલ નંબર, બરાબર. તો આજે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે. તો કે એમાં આપણે સૌથી પહેલાં જોયું નેચરલ નંબર. તો નેચરલ નંબરમાં શું આવે, વન ટુ થ્રી, બરાબર. તો આટલા નંબર ઇન્ક્લુડ થાય. એના પછી છે વોલ નંબર. તો વોલ નંબરમાં આપણે જોયું હતું કે નેચરલ નંબર ઇન્ક્લુડ થાય જ, બટ ઝીરો પણ આપણે એમાં વધારે ઉમેરીએ છીએ, તો એને કહેવાય વોલ નંબર. તો આ બધા છે એ વોલ નંબર છે. એના પછી આવે છે ઇન્ટીજર. તો ઇન્ટીજરમાં આપણે એક નેગેટિવ નંબરનો વધારે ઉમેરો કર્યો, તો એને આપણે કહેશું ઇન્ટીજર્સ. એટલે કે નેગેટિવ નંબર, ઝીરો અને પોઝિટિવ નંબર, તો આ બધા છે એ ઇન્ટીજર્સ છે. એના પછી આવશે રેશનલ નંબર. તો એમાં આપણે શું એડ કર્યું હતું, નેગેટિવ, ફ્રેક્શન અને ડેસિમલ. તો આ બધી વસ્તુ એડ કરી હતી, એવા બધા નંબરને આપણે રેશનલ નંબર કહેશું. તો આ બધા નંબર કેવા છે, રેશનલ નંબર, બરાબર. તો ઇરેશનલ નંબરમાં શું આવશે કે જે રૂટ અથવા પાઈ છે, બરાબર, એવા બધા નંબર્સ આવતા હોય તો એને આપણે કહેશું ઇરેશનલ નંબર. અમારે મેં વાત કરી એમ કે રૂટ ફોર હોય તો એનું તો વર્ગમૂળ નીકળે, રૂટ ફોરનું વર્ગમૂળ નીકળે ટુ. તો એવા નંબર્સને આપણે શું કહી શકીએ, નેચરલ નંબર કહી શકીએ, વોલ નંબર કહી શકીએ અથવા તો ઇન્ટીજર કહી શકીએ, બરાબર. તો એ રીતે આ ડાયાગ્રામ આપણે યાદ રાખી શકીએ છીએ. તો નેક્સ્ટ જે રૂલ છે, બરાબર, સાઇન રૂલ્સ ફોર ઇન્ટીજર્સ, કે આપણા જે નંબર્સ છે એને સાઇન રૂલ શું છે, બરાબર. નેગેટિવ નંબર્સ હોય અથવા પોઝિટિવ નંબર્સ હોય, બરાબર, એને આપણે સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ભાગાકાર કરીએ અથવા તો ગુણાકાર કરીએ, તો સાઇનનું શું થાય, બરાબર. તો એ વિશે આપણે આ સ્લાઇડમાં અભ્યાસ કરીશું. તો પહેલો રૂલ આવશે એડિશન રૂલ, એટલે કે સરવાળાના નિયમો. બીજો છે સબસેક્શન રૂલ્સ, એટલે કે બાદબાકીના નિયમો. ત્રીજું છે મલ્ટિપ્લિકેશન રૂલ્સ, એટલે કે ગુણાકારના નિયમો. ચોથું છે ડિવિઝન રૂલ્સ, એટલે કે ભાગાકારના નિયમો. તો આ ચારેય નિયમો છે બધા, બરાબર, એને આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ ડિટેલમાં અભ્યાસ કરીશું. તો ફર્સ્ટ છે એડિશન રૂલ્સ. તો એડિશન રૂલ શું કહે છે, એક પોઝિટિવ નંબર હોય પ્લસ બીજો પોઝિટિવ નંબર હોય એટલે તમને આન્સર કેવો મળે, પોઝિટિવ મળે, બરાબર. તો એનો એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં છે પાંચ છે પોઝિટિવ નંબર છે, બરાબર. જ્યારે તમને સાઇન અહીંયા આપેલી ન હોય કાંઈ, તો ત્યારે આપણે શું સમજવાનું, એ પોઝિટિવ નંબર છે. અગર જો નેગેટિવ નંબર હશે તો અહીંયા આગળ છે માઇનસની નિશાની હશે, તો એવા નંબર્સને આપણે નેગેટિવ નંબર કહેશું. એટલે કે જો પોઝિટિવ પ્લસ પોઝિટિવ કરીએ છીએ આપણે, અહીંયા ફાઈવ પ્લસ, અહીંયા આપણે પોઝિટિવ પાંચ અને પોઝિટિવ ચારનો આપણે સરવાળો કરીએ છીએ, એટલે આપણે નંબર કેવો મળે, પોઝિટિવ. તો ફાઈવ પ્લસ ફોર કેટલા થશે, નાઇન. તો અહીંયા કોઈ પણ સાઇન ન હોય ત્યારે આપણે શું સમજવાનું છે, આ નંબર છે એ પોઝિટિવ. અગર જો અહીંયા સાઇન માઇનસની હશે તો આને નંબરને આપણે કહેશું નેગેટિવ નંબર, બરાબર. એ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ નેગેટિવ પ્લસ નેગેટિવ, તો એ નંબર્સ આપણે શું મળશે, નેગેટિવ. તો કઈ રીતે, આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં માઇનસ સેવન પ્લસ માઇનસ ટુ. તો હવે આપણે બંને નંબર્સનું એડિશન તો કરવાનું જ છે, પણ નિશાની કેવી આવશે, માઇનસની. તો સાતને બે કેટલા થાય, નવ. તો આગળ નિશાની કઈ આવશે, નેગેટિવ, એટલે કે માઇનસની, બરાબર. તો આ રીતે આનું એડિશન થશે. તો આ છે એડિશન રૂલ છે. નેક્સ્ટ એડિશન રૂલ્સ,
द सम ऑफ नेगेटिव एंड पॉजिटिव नंबर्स। तो के अत्यार सुधी आपणे શું જોયું, જો સ્લાઇડ માં બંને પોઝિટિવ નંબર છે અને બંને નેગેટિવ નંબર છે એનો સરવાળો જોયો। હવે એક નેગેટિવ નંબર હોય અને એક પોઝિટિવ હોય તો શું થશે, તો એના વિશે આપણે નેક્સ્ટ સ્લાઇડ માં ચર્ચા કરીશું। સમ ઓફ નેગેટિવ એન્ડ પોઝિટિવ નંબર્સ એટલે કે અત્યારે આપણે કરવાનું છે નેગેટિવ એક નંબર લેવાનો છે અને એક પોઝિટિવ નંબર લેવાનો છે, એ બંનેનો આપણે સરવાળો કરવાનો છે, બરાબર। તો પહેલાં શું કરવાનું કે એક નેગેટિવ અને એક પોઝિટિવ નંબર આપેલો હોય તો ફર્સ્ટ સબટ્રેક્ટ એટલે કે પહેલાં તો બાદ કરવાનું છે, બરાબર। પછી શું કરવાનું, ધ આન્સર ગેટ્સ ધ સાઇન ઓફ લાર્જર નંબર એટલે કે મોટા જે મોટી મોટું જે પદ હોય, બરાબર, મોટો જે નંબર હોય એની નિશાની આપણે લેવાની છે। તો ફોર એક્ઝામ્પલ જોઈએ, આપણે એક્ઝામ્પલ છે -7 + 4 એટલે કે અહીંયા એક નેગેટિવ નંબર છે અને એક પોઝિટિવ નંબર છે, તો આમાંથી કયો નંબર મોટો છે, 7। તો ફર્સ્ટ તો આપણે સબટ્રેક્ટ કરવાનું છે, 7 માંથી 4 જાય તો કેટલા વધશે, 3। અને હવે શું કરવાનું, જે મોટા નંબરની નિશાની હોય એ આપણે લેવાની, તો 7 છે એ મોટો નંબર છે એની નિશાની છે -, એટલે કે આનો આન્સર આવશે -3, બરાબર। તો આ રીતે આપણે આનું કેલ્ક્યુલેશન કરી શકશું, બરાબર। તો આન્સર આપણો શું આવ્યો, -3। તો નેક્સ્ટ રૂલ છે સબટ્રેક્શન રૂલ્સ એટલે કે બાદબાકીના નિયમો, એમાં પહેલો નિયમ છે નેગેટિવ માઇનસ પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ, એટલે કે આપણે નેગેટિવ નંબર લેશું, બરાબર, નેગેટિવ માઇનસ આપણે એમાંથી પોઝિટિવ નંબર કરશું તો આપણે શું મળશે, નેગેટિવ નંબર, બરાબર। તો એનો એક એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ -5, એમાંથી આપણે માઇનસ શું કરવાનું છે, પોઝિટિવ 3 બાદ કરવાનું છે, એટલે શું થશે, બંને માઇનસની નિશાની છે એટલે આપણે એડિશન કરીશું, બરાબર। તો -5 - -8, કેમ કે આપણે માઇનસ નંબર અહીંયા મળવાનો છે, નેગેટિવ નંબર મળવાનો છે, બરાબર આ રીતે। નેક્સ્ટ -- ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે, નેગેટિવ। એનો એક્ઝામ્પલ જોઈએ, -7 - એમાંથી શું બાદ કરવાનું છે, -2, તો આ -, છે એ પ્લસ થઈ જશે, બરાબર, એક -7 + 2 આપણે કરવાનું સબટ્રેક્ટ, બરાબર, અને મોટા જે પદની નિશાની છે એ લગાડી દેવાની, એટલે 7 - 2 એટલે 5, પણ મોટા પદની નિશાની શું છે અહીંયા, માઇનસ, એટલે અહીંયા -5 આવશે આન્સર, બરાબર। નેક્સ્ટ રૂલ છે +- - - નંબર ઇઝ ઇક્વલ ટુ, આ પોઝિટિવ આ નેગેટિવ નેગેટિવ છે શું થઈ જશે, પોઝિટિવ, ને નંબર પણ શું થઈ જાય, પોઝિટિવ, તો આપણે પોઝિટિવ પ્લસ પોઝિટિવ કરીએ તો શું મળીએ, પોઝિટિવ, બરાબર। એનું કંઈ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ 5 પોઝિટિવ નંબર છે તો અહીંયા પોઝિટિવ લીધો, નેગેટિવ છે તો અહીંયા નેગેટિવ નંબર લીધો, એટલે આ -, શું થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે, અને આ નંબર એ શું થઈ જાય, પોઝિટિવ, એટલે 5 + 3 = 8, બરાબર, આ રીતે એનો આન્સર આવશે। નેક્સ્ટ છે -- - નંબર ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ, આ નેગેટિવ નેગેટિવ શું થઈ જાય, પોઝિટિવ, એટલે પ્લસ થઈ જાય, અને આ નંબર એ શું થઈ જાય, પોઝિટિવ। પછી શું કરવાનું, યુઝ ધ સાઇન ઓફ લાર્જર નંબર એન્ડ સબટ્રેક્ટ, બરાબર, જે મોટો નંબર છે એની નિશાની યુઝ કરવાની છે અને બાદબાકી કરવાનું, એટલે કે એક્ઝામ્પલ જોઈએ, -, છે હવે શું કરવાનું છે, નેગેટિવ નેગેટિવ શું થઈ જાય, પોઝિટિવ, એટલે કે -, પ્લસ, હવે શું કરવાનું, સબટ્રેક્ટ કરવાનું, એટલે 5 માંથી 3 જાય તો કેટલા વધે, 2, તો મોટા પદની નિશાની શું છે, -5, એટલે માઇનસની નિશાની છે, એટલે અહીંયા શું આવશે, નેગેટિવ, એટલે -2 એનો આન્સર મળે, બરાબર। તો આ રીતે આ સમ એક્ઝામ્પલ સોલ્વ થશે। નેક્સ્ટ છે મલ્ટિપ્લિકેશન રૂલ્સ એટલે કે ગુણાકારના નિયમો, તો એમાં પહેલું છે +· ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ, એટલે કે આપણે પોઝિટિવનો ગુણાકાર પોઝિટિવ નંબર સાથે કરીએ તો આપણે શું મળે, પોઝિટિવ નંબર્સ, બરાબર। તો એનો એક એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ 10 × 2 એટલે આપણે આન્સર શું મળે, 20, એટલે કે આ પણ 10 પણ પોઝિટિવ છે, 2 પણ પોઝિટિવ છે, તો આન્સર આપણે કેવો મળે, પોઝિટિવમાં। -· ઇઝ ઇક્વલ ટુ શું મળશે, પોઝિટિવ, તો માઇનસ, એક્ઝામ્પલ જોઈએ હવે, -4 × -3, તો આન્સર શું આવશે, 4 × 3 = 12,
બાર નંબર આવ્યો બટ આપણે નિશાની શું મળે પોઝિટિવ એટલે કે અહીંયા જે નિશાની કાંઈ હોય નહીં તો આપણે નંબરને કેવો ગણવાનો છે પોઝિટિવ નંબર ગણવાનો છે એટલે કે બંને નેગેટિવ હોય તો આપણે આન્સર શું મળે પોઝિટિવ અને જો બંને પોઝિટિવ હોય તો આન્સર શું મળે પોઝિટિવ બરાબર નેક્સ્ટ નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ તો એનો એક એક્ઝામ્પલ જોઈએ માઇનસ ફાઇવ ઇન્ટુ ટુ એટલે પાંચ દુ દસ થાય એટલે અહીંયા આપણે ટેન લખ્યા છે બરાબર પણ નિશાની શું લખવાની છે અહીં નેગેટિવ નંબર મળે એટલે અહીંયા નેગેટિવ કે માઇનસ નિશાની આવશે એટલે માઇનસ ટેન પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ બરાબર એનો એક એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ ફાઇવ ઇન્ટુ માઇનસ ટુ આન્સર શું આવશે ટેન આવશે પણ નંબર આપણે કેવો મળે નેગેટિવ એટલે એ માઇનસની નિશાની કરેલી છે બરાબર આ બંને એક્ઝામ્પલમાં જુઓ પહેલો નેગેટિવ છે બીજો પોઝિટિવ છે અહીંયા પહેલો પોઝિટિવ છે બીજો નેગેટિવ છે તો ગુણાકારના નિયમમાં કોઈ પણ એક પોઝિટિવ સોરી કોઈ પણ એક નેગેટિવ નંબર હોય તો આન્સર તમને કેમાં મળશે નેગેટિવ અગર જો બંને પોઝિટિવ હશે તો આન્સર કેવો મળશે પોઝિટિવ બંને નેગેટિવ હશે તો આન્સર કેવો મળશે પોઝિટિવ બરાબર તો આ રીતે તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ છે ડિવિઝન રૂલ્સ બરાબર સેમ આપણે જે મલ્ટિપ્લિકેશન રૂલ હતા સેમ એના જેમ જ છે ડિવિઝન રૂલ્સ એટલે કે ભાગાકારના નિયમો બરાબર પોઝિટિવ ડિવાઈડ પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ તો ગુણાકારમાં પણ સેમ જ હતું પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ શું આન્સર મળશે પોઝિટિવ આમાં સેમ આન્સર મલ્ટિપ્લિકેશનનો જે મળશે એવી રીતે આપણે આમાં આન્સર મળશે બરાબર એક્ઝામ્પલ જોઈએ ટેન બાય ટુ એટલે દસને બે વડે ભાગો તો આન્સર શું આવશે પાંચ તો બંને પોઝિટિવ નંબર છે ટેન અને ટુ તો આન્સર પણ કેમાં મળે પોઝિટિવમાં બરાબર તો સેમ મલ્ટિપ્લિકેશનમાં જેમ મળ્યું હતું એ જ રીતે આમાં આન્સર મળશે હવે છે નેગેટિવ ડિવાઈડ નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ નંબર એટલે કે બાર ભાગ્યા ચાર કરો બંને નેગેટિવ નંબર છે તો આન્સર કેવો મળશે પોઝિટિવ બરાબર તો બાર ભાગ્યા ચાર એટલે ત્રણ તો આ નંબર કેવો મળે આપણે પોઝિટિવ નંબર મળે નેક્સ્ટ છે હવે નેક્સ્ટ રૂલ સમજે નેગેટિવ ડિવાઈડ પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવશે નેગેટિવ નંબર્સ તો એનો કે એક્ઝામ્પલ જોઈએ છે માઇનસ હંડ્રેડ ડિવાઈડ બાય ટેન એટલે કે આ નંબર છે નેગેટિવ નંબર છે અને આ નંબર છે પોઝિટિવ નંબર છે તો આન્સર શું મળશે આપણે નેગેટિવ તો સો ભાગ્યા દસ કરો તો આન્સર મળે દસ બટ આન્સર કેવો મળે નેગેટિવ નંબર્સ મળે તો નેક્સ્ટ એક્ઝામ્પલ પોઝિટિવ નંબર્સ ડિવાઈડ નેગેટિવ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ નંબર્સ એનો પણ એક્ઝામ્પલ જોઈએ હંડ્રેડ ડિવાઈડ બાય માઇનસ ટેન ઇઝ ઇક્વલ ટુ ટેન એટલે કે પોઝિટિવ નંબરને તમે માઇનસ દસ વડે એટલે કે નેગેટિવ નંબર્સ વડે ડિવાઈડ કરો તો આન્સર તમને કેવો મળશે નેગેટિવ મળશે આમાં પણ સેમ ગુણાકારના જે નિયમો છે સેમ એ જ રૂલ આપણે ડિવિઝન માટે યુઝ કરી શકશું એટલે આપણે તમે યાદ રાખવા માટે આપણે ખાલી મલ્ટિપ્લિકેશન રૂલ યાદ રાખશો તો પણ બંને યાદ રહી જશે બરાબર ડિવિઝન અને મલ્ટિપ્લિકેશનના જે રૂલ છે એ બંને સેમ છે એટલા માટે આપણે ઝાઝું યાદ રાખવું નહીં પડે બરાબર તો થેન્ક યુ ઓલ ફોર વોચિંગ તો નેક્સ્ટ લેક્ચરમાં બોર્ડ માર્ક્સ વિશે આપણે માહિતી મેળવીશું જે બેઝિક રૂલ છે બરાબર આપણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને બધાને ખબર હશે દસમામાં આવી ગયો છે ભાગુ સભા કરીને આપણે જે નિયમ આવતા બરાબર એના વિશે આપણે ચર્ચા કરીશું થેન્ક યુ ઓલ